નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? હા, આજે તો તમે કઈ જલ્દી જલ્દી આવી ગયા ને? કેમ? ઓ, નવી નવી કાવ્ય શીખવાના છે એટલા માટે? હા તો ફ્રેન્ડ્સ, પણ પહેલા હું એક બીજી કાવ્ય ગાઈશ. આ કાવ્ય તમે આગળના ધોરણમાં શીખી જ ગયા છે, એટલે આ કાવ્ય સાંભળો અને તમારે પણ મારી સાથે ગાવાની છે. મને આપલે ચમકે તો ચાંદ લો ગમે, મને આપલે ચમકે તો ચાંદ લો ગમે, એની આસપાસ નાના મોટા તારા રમે, મને આભલે ચમકે તો ચાંદ લો ગમે. મને સિયારે સૂરજનો તડકો ગમે, મને સિયારે સૂરજનો તડકો ગમે, એની આસપાસ મારો પડછાયો રમે, મને આભલે ચમકે તો ચાંદ લો ગમે. મને ઉનારે સંધ્યાની સોબત ગમે, મને ઉનારે સંધ્યાની સોબત ગમે, એની આસપાસ લાલ પીરા રંગો રમે, મને આભલે ચમક તો ચાંદ લો ગમે. મને ચોમાસે વીજના ચમકારા ગમે, મને ચોમાસે વીજના ચમકારા ગમે, એની આસપાસ ઘન ઘોર વાદળ રમે, મને આભલે ચમક તો ચાંદ લો ગમે. મને ધરતીના ખોળે ઉગ્યા છોડવા ગમે, મને ધરતીના ખોળે ઉગ્યા છોડવા ગમે, એની આસપાસ પાંદડાને ફૂલો રમે, મને આભલે ચમક તો ચાંદ લો ગમે. મને માનવ મેરા મરના મેરા ગમે, મને માનવ મેરા મરના મેરા ગમે, એની આસપાસ નાના મોટા છોડા રમે, મને આભલે ચમક તો ચાંદ લો ગમે, મને આભલે ચમક તો ચાંદ લો ગમે, એની આસપાસ નાના મોટા તારા રમે, મને આભલે ચમક તો ચાંદ લો ગમે. તો ફ્રેન્ડ્સ, આ કાવ્ય ગાવાની મજા આવી ને? હા, તો તમને યાદ આવ્યું આ કાવ્ય તમે ક્યારે શીખી ગયા હતા? હા, ધોરણ 3 માં. તો હવે મને કહેશો આ કાવ્યમાં કોની કોની વાત કરવામાં આવી છે? બરાબર, ચાંદા, સૂરજ, શિયાળો, ઉનાળો, ચોમાસુ વગેરેની. બરાબર ને? એક બાળક કહે છે કે મને આ બધી વસ્તુ ખૂબ જ ગમે છે. તો ફ્રેન્ડ્સ, તમને આ બધી વસ્તુ ગમે છે? હા, તો ફ્રેન્ડ્સ આપણે કેટલાક દ્રશ્યો જોઈએ. ફ્રેન્ડ્સ, હવે આ દ્રશ્ય જુઓ. આકાશમાં ચમકતો ચાંદો અને તારા, જોયું છે આવું દ્રશ્ય? હા, આ દ્રશ્ય જોઈને જોતા જ રહેવાનું મન થાય છે ને? બરાબર. હવે અહીં જુઓ, આ દ્રશ્ય જોઈને કેવું લાગે છે? કયા સમયનું છે આ? હા, સવારે સૂરજ ઉગે તે સમયનું દ્રશ્ય છે. ત્યારબાદ આ દ્રશ્ય જોઈને તમને શું લાગે છે? કયો સમય થયો હશે? હા, સાંજ પડી લાગે છે. સાંજના સમયે સૂરજ ડૂબતો હોય ત્યારે આકાશ ખરેખર ખૂબ જ સુંદર દેખાય છે અને તેમાં દરિયા કિનારાનું દ્રશ્ય તો જોતા જ ગમી જાય. હવે આ દ્રશ્ય જુઓ. આવા જગ્યાએ ફરવા ગયા છો? હા,
पहाड़ी विस्तारनुं दृश्य छे। केटलुं सुंदर लागे छे। चारे बाजू हरियाली ज हरियाली देखाय छे, बराबर ने? आ चित्रमां जुओ, ओळखो छो कोण छे? हाँ, मोर। रंगबेरंगी पीछावाळो सुंदर मजानो मोर, आपणुं राष्ट्रीय पक्षी छे ने? हाँ। हवे आ दृश्यमां जुओ, फूलों पर बैठेला रंगबेरंगी पटंगिया। आ पटंगियाना नवा नवा रंगों जोईने तो आपणने पण थाय के आपणने पण आवाज रंगों मळे अने फूले फूले फरवानुं मळे, बराबर ने? केटला सुंदर लागी रह्या छे। हाँ, हवे आ दृश्यमां तमने शुं देखाय छे? फूलो। आपणी धरती ऊपर केटला बधा अलग अलग रंगबेरंगी सुंदर मजाना फूलो जोवा मळे छे, मळे छे ने? हाँ, तो केवी सुंदरता छे फूलोमां। हवे आ दृश्य जुओ। आ दृश्य थोड़ा समय पहला आपणे आकाशमां जोयुं हतुं। ચોમાસાની ઋતુ હોય અને આકાશમાં સરસ મજાનું મેઘધનુષ્ય દેખાય તો એને જોતા જ રહેવાનું મન થાય છે। આ થોડા દિવસો પહેલાં જ ચોમાસામાં રચાયેલું મેઘધનુષ્યનું દ્રશ્ય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ દ્રશ્યો જોવાની મજા આવી ને? હા, આ બધા દ્રશ્યો કેવા દેખાતા હતા? સુંદર, ખૂબ જ સુંદર, બરાબર ને ફ્રેન્ડ્સ? તો આવી જ એક સુંદર કાવ્ય તમારા પાઠ્યપુસ્તકમાં આપવામાં આવી છે, કાવ્ય 4, સુંદર સુંદર। આ કાવ્યના કવિ છે ધર્મેન્દ્ર માસ્તર, તેમને લોકો મધુરમના નામથી પણ ઓળખે છે। તો ફ્રેન્ડ્સ, આપણે આ સુંદર મજાના કાવ્યનું ગાન કરીશું। सुंदर सुंदर सूरज सुंदर चांदो सुंदर 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 सूरज सुंदर चांदो सुंदर सुंदर सरिता ने सरोवर विभु हसे तो केवा सुंदर एवु था तू मुझे मने मां एवु था तू मुझे मने मां उषा सुंदर निशा सुंदर उषा सुंदर निशा सुंदर सुंदर वन उपवन गिरिवर विभु हसे तो केवा सुंदर एवु था तू मुझे मने मां एवु था तू मुझे मने मां मछली सुंदर पंखी सुंदर माछली सुंदर पंखी सुंदर सुंदर धरती शांत समीर विभु हसे तो केवा सुंदर एवु था तू मुझे मने मां एवु था तू मुझे मने मां कविता सुंदर जीवन सुंदर कविता सुंदर जीवन सुंदर सुंदर तारा आब विशाल विभु हसे तो केवा सुंदर एवु था तू मुझे मने मां एवु था तू मुझे मने मां भाषा सुंदर आशा सुंदर भाषा सुंदर आशा सुंदर सुंदर है यू ने मानव
विभु हसे तो केवा सुंदर, एवु था तू मुझे मन माँ, एवु था तू मुझे मन माँ। विभु हसे तो केवा सुंदर, एवु था तू मुझे मन माँ, एवु था तू मुझे मन माँ। तो फ्रेंड्स आ नवी काव्य गावानी मजा आवी ने? हाँ, तो आ काव्य फरी थी तमारे सांभरवानी छे अने त्यार बाद आ काव्य गावानी प्रेक्टिस करवानी छे। तो आ काव्यनी समझूती आपणे आवતા અંકમાં મેળવીશું। તો બધાને આવજો।